કોનો થશે રાજ્યાભિષેક અને આ મહત્વપૂર્ણ અને આ મહાસંવાદ આપણે ચર્ચા પણ કરી રહ્યા છે. કોણ રહી જશે, કોણ ગાંધીનગર સુધી પહોંચશે, આ તમામ ચર્ચાઓ છે ને તેની વચ્ચે જનતાના મુદ્દા અને જનતાના મુદ્દાની સાથે સાથે ચૂંટણીના પણ મુદ્દાઓ છે. ત્યારે આપણે બ્રેક પર જતા પહેલા ઉત્તર ગુજરાતની પણ વાત કરવી હતી અને તે ચર્ચાને આપણે આગળ વધારીએ. સૌથી પહેલા મારી નજીક બેઠા છે દિલીપભાઈ, આપણાથી શરૂઆત કરવી છે અને ખૂબ જ ટૂંકમાં આપનો જવાબ લેવો છે. ઉત્તર ગુજરાત તેની વાત કરીએ, એમાં બનાસકાંઠા, બનાસકાંઠાની આપણે જોયું હતું કે 17માં ઘણો લોસ બીજેપીને થયો હતો, કારણ કે 7 સીટ પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે અને તેવામાં અંતિમ ઘડીનો જે પ્રચાર થયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો, જે રીતે કોંગ્રેસને બરાબરની ઘેરી, શું લાગે છે આ વખતે કોઈક વાઇબ્રન્સી જે દેખાઈ રહી છે ત્યાં બીજેપી પક્ષે હોઈ શકે છે? થોડી ઘણી હલચલ ત્યાં દેખાય, કારણ કે બેઠકો બહુ બદલાય, ઉમેદવારો બદલાયા, જ્ઞાતિનું ગણિત પણ બદલાયું, એ બધાને કારણે ઇન્ટરેસ્ટિંગ થયું છે. અને ત્રીજા પરિબળ જે સુરત અને સૌરાષ્ટ્રમાં હતા એની થોડી ગેરહાજરી ત્યાં છે, એટલે ફરી એકવાર ટ્રેડિશનલ રાઇવલ બીજેપી અને કોંગ્રેસ એ ત્યાં લડી રહ્યા છે. અને પેલું જે પાયામાં કામ કરવાની વાત છે કોંગ્રેસ, કે હજી પણ ટકી ગઈ છે, ઉત્તર ગુજરાતમાં ટકી ગઈ છે, એટલે એને કારણે મને લાગે છે સીધી સીધી ટક્કર છે એને કદાચ કાર્યકરોમાં પણ અસર થાય ને એ વિસ્તાર પૂરતી કદાચ મતદાન બી સારું થાય એવું મને લાગે છે. વિકાસભાઈ, આજે સવાલ, કારણ કે આમ તો ઘણી બધી યોજનાઓ, પાણીનો એક મોટો પ્રશ્ન બનાસકાંઠામાં રહ્યો છે, સૂકો પ્રદેશ, અને તેવામાં ઘણા દાવાઓ થાય છે એની ઉપર એક આપણો એક આ બધા મુદ્દા ધ્યાનમાં રાખશે મતદારો? જો મને જગદીશ એવું લાગે છે કે કોંગ્રેસ માટે જો સૌથી વધારે આશાસ્પદ કોઈ ઝોન હોય ને તે ઉત્તર ગુજરાત છે. તો છેલ્લી 2 કે 3 તમે ચૂંટણીની તમે ઉલ્લેખ કરો તો લગભગ એને એ કોમ્યુનિટીના આધારે અથવા તો એના પોતાના જાતિવાદી સમીકરણોના કારણે, એટલે હું માનું છું ત્યાં સુધી ગઈ વખતના અને આ વખતના પરિણામોમાં છે ને કોન્સોલિડેટેડ કઈ પાર્ટીનું, કઈ કોમ્યુનિટીનું, કઈ પાર્ટી તરફ થયું છે ને એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમે એવું નહીં કહી શકો કે આ કોંગ્રેસને જ ફાયદો થશે અથવા તો બીજેપીને જ થશે, પણ હું માનું છું ત્યાં સુધી ઉત્તર ગુજરાત એ આવનારી નવી સરકારનું ફોર્મેશન માટેનું એક મહત્વનું એપિસેન્ટર છે. એ જે ચર્ચાને આગળ વધારીએ, ખાસ તો થરાદની વાત કરવી છે. થરાદના લોકો એમ કહે છે કે અમારે અલગ જિલ્લો કરવો છે. હવે શંકર ચૌધરી કહે છે કે મને ખબર છે કે તમારે શું જોઈએ છે. એમની એ ડિમાન્ડ પર શું આપણે લાગે છે કે કોઈ નક્કી થયું હશે, કોઈ વ્યૂહરચના ઘડવામાં આવી હશે? શંકર ચૌધરી જીતે તો શક્યતાઓ કેટલી લાગે છે આપણે? શંકર ચૌધરી જીતે તો અને જો સરકારમાં આવે તો અને એમને જો ખરેખર મોટું પદ મળે તો કદાચ શક્ય છે કે કરે. ભૂતકાળમાં તમે મને કહો કે ગીર સોમનાથ અલગ જિલ્લો કેમ બન્યો, દેવભૂમિ દ્વારકા જે છે અલગ જિલ્લો કેમ બન્યો, મહીસાગર અલગ જિલ્લો કેમ બન્યો, છોટાઉદેપુર અલગ જિલ્લો કેમ બન્યો? એ એટલા માટે જ તમે જુઓ કે વિધાનસભાનું જ્યારે ડિલિમિટેશન થયું ત્યારે પણ એમાં અમુક કેલ્ક્યુલેશન અમુક વ્યક્તિઓએ કર્યા હતા. સિમિલરલી જિલ્લાઓ પણ જે રીતના અલગ કર્યા એ કર્યા હતા, એ શંકરસિંહ વાઘેલાએ કર્યા હતા કે અલગ અલગ જિલ્લા કરી નાખવું એટલે કે વેચાઈ જાય. એને એ વખતે અઘરું હતું પણ છતાં એને રાતોરાત ફતો બહાર પાડી દીધો ને હવે કોઈ એને વિડ્રો નથી કરી શકતું. એટલે મને એવું લાગે છે કે કરી પણ શકે, કે ચૌધરી સમાજ જે છે એને રાજી રાખવા માટે થરાદને અલગ જિલ્લો બનાવી પણ શકાય, કારણ કે બનાસકાંઠા વસ્તીની દ્રષ્ટિએ આમ જોઈએ તો બહુ મોટો જિલ્લો છે, વિસ્તારની દ્રષ્ટિએ પણ બહુ મોટો છે, કચ્છ પણ એટલો જ મોટો છે, કચ્છના પણ 2 ભાગ, એટલે કચ્છમાં DSP 1 ને DSP 2 શું કામ મૂકે, કારણ કે જિલ્લો આખા ગુજરાતનો 1/3 જેટલો છે, બનાસકાંઠા પણ અને સરહદી છે, એટલે બની શકે કે 2 ભાગ કરી શકાય. દિલીપભાઈ, એસીડીની જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી, હવે કેટલો પ્રભાવ ત્યાં રહ્યો છે એ હવે પરિણામ આવશે, પણ અત્યારે જ્યારે વાત કરવામાં આવે અંબાજીથી લઈને આપણે મધ્ય ગુજરાતમાં જે આખો આદિવાસી બેલ્ટ છે, ઘણા બધા મુદ્દાઓ છે, ઘણા બધા એ હજી પણ એમના માટે પડકારો છે. જોકે કહેવામાં આવે છે કે અમે ઘણી બધી યોજનાઓ લાવી, વનબંધુ કલ્યાણ યોજના, 1 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું, છતાં પણ જમીનનો મુદ્દો હજી પણ માથે દેખાઈ રહ્યો છે તેમના. મને લાગે સારું આપણે આદિવાસીની વાત કરી, કારણ કે મને એવું લાગે છે બાકી બધા વિસ્તાર કરતા આ વખતે આદિવાસી વિસ્તારમાં જે થયું છે એ આપણી સમજણની બહાર છે. એટલા બધા ફેરફારો થયા છે, આપણને એવું લાગતું હતું કે નવો આવેલો પક્ષ તો માત્ર શહેરી વિસ્તારોમાં સક્રિય હશે, એને બદલે સીટો ગણીએ છીએ આમ આદમી પાર્ટીની, એ આપણે આદિવાસી વિસ્તારમાંથી ગણીએ છીએ. આ મને લાગે છે સરપ્રાઇઝિંગ છે બિલકુલ. અને BTP કેટલા મજબૂત ગણતા હતા, એ પિતા પુત્રની લડાઈમાં લગભગ આખી પાર્ટી પતી જશે. મુલાયમસિંહના પરિવારમાં જે થયું હતું એ BTPના પરિવારમાં થયું, કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે એવું લાગતું હતું છે. કોંગ્રેસ કદાચ સમજી ગઈ હતી ન થાય, અને કોંગ્રેસમાંથી 10 વાર જીતેલા મોહનસિંહ રાઠવા પુત્ર મોહમાં છોડીને જતા રહે અને ભાજપ એના પુત્રને ટિકિટ પણ આપી દે 48 કલાકમાં, અને 3 રાઠવા બંધુઓ એમાંથી એકને તો ભાજપ કોંગ્રેસે વિપક્ષના નેતા બનાવ્યા હતા, એમનો જમાઈ હતો, એમણે પોતાના જમાઈને બી ન સાચવ્યો, અને જમાઈને સાચવ્યા હોત, કોંગ્રેસ સાચવાઈ ગઈ હોત, કદાચ મોહનસિંહ રાઠવા બચી ગયા હોત. આ બધા મુદ્દાને કારણે આદિવાસી બેઠકો બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ છે, આપણી બીજી બીજી ચર્ચામાં રહી ગઈ છે, પરિણામો આવશે એટલે આપણે ખબર પડશે આદિવાસી વિસ્તારમાં શું ફેર થઈ ગયો છે. વિકાસભાઈ અને જયભાઈ બંનેને કે હવે જરા છેલ્લો સવાલ છે, ત્યારે કેટલી ટકાવારી મતોની થાય ભૂતકાળને બી જોતા અને તો સરકાર થોડી સુરક્ષિત ફીલ કરે ને કેટલી
થાય ટકાવારી તો જોખમ સર્જાય, આપનું એનાલિસિસ શું? ટકાવારી કરતા દેવું જોઈએ, ટકાવારી કરતા સીટોની વાત કરી શકાય કે ટકાવારીની પણ કહી શકાય, પણ હું કહું તમને કે ટકાવારી વધે એટલે બેઠકો વધે એવું માનવાની જરૂર નથી. ટકાવારી ઘટે તો પણ બેઠકો વધી શકે છે. હું તમને કહું, એનું આમ આદમી પાર્ટી છે ને શ્રેષ્ઠ ઉદાહરણ છે. 2014 આપણા ભાઈ અરવિંદ કેજરીવાલ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસી ચૂંટણી લડવા ગયા હતા અને એ વખતે આખા દેશમાં એમને ઉમેદવારો ઉભા રાખ્યા હતા. 2.41% મત આમ આદમી પાર્ટીને મળ્યા હતા, પણ પંજાબમાં એને 23% મત મળ્યા અને લોકસભાની 4 બેઠકો મળી. અને એ જ કેજરીવાલે જ્યારે 2019 ઉમેદવાર ઉભા રાખ્યા પંજાબમાં, એને 7.91% મળ્યા અને માત્ર એક જ બેઠક સંગરૂરની મળી, જેમાં ભગવંતસિંહ માન જે છે એ ચૂંટાયા. અને એ ભગવંતસિંહ માન અત્યારે 42% મત સાથે આમ આદમી પાર્ટી 170 92 બેઠક જીતી, પણ જયારે બાય ઇલેક્શન થયું તો ભગવંતસિંહ માનની બેઠક જે છે સંગરૂર એ પાછી આમ આદમી પાર્ટી હારી ગઈ. તમે વિચારો કે જે પાર્ટી 92 લાવી હોય, અને આમ આદમી પાર્ટી જે છે 2017 વિધાનસભા ચૂંટણી લડી હતી પંજાબમાં, તો એને 20% વોટ સાથે માત્ર 17 મળી હતી, ત્યારે અકાલી દળને 48% વોટ સાથે 68 મળી, એ જ અકાલી દળને પછી 41% બેઠક સાથે માત્ર 18 મળી. એટલે પર્સન્ટેજ વધે એની સાથે જરૂરી નથી કે તમારી સીટ વધે. બિલકુલ, આ ચર્ચા ઇલેક્શન પહેલાની છે. આ વખતના મતદાનમાં પહેલા ફેઝમાં પુરુષોનું મતદાન 65% છે અને બહેનોનું 60% છે, એટલે આપણે બહેનો ઓછી નીકળી. આ એક કલાકની ચર્ચા દરમિયાન તમામ જાતિગત સમીકરણ, વોટોની વાત અને તમામ બેઠકો પરનું ચર્ચા કરીને એનાલિસિસ કરવાનો પ્રયત્ન કર્યો. ત્રણેય ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો પરમ દિવસનો એ દિવસ હશે, કારણ કે મતદાન થવું ખૂબ જરૂરી છે અને પુષ્કળ પ્રમાણમાં થવું જોઈએ. ચૂંટણી પંચ પણ વારંવાર એની અપીલ કરી રહ્યું છે. સોમવારે સાંજે આ ડિસ્કશન ખૂબ મહત્વનું થઈ જશે, ત્યારે ફરી એકવાર મળીશું અને આના પર વધુ સારી રીતે ચર્ચા કરીશું. વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું છે. નમસ્કાર.